નમસ્કાર મિત્રો આજે તે જાન્યુઆરી બે હજાર એકવીસના ટેલિકરન્ટ અફેર્સ વિથ કોમ્પ્યુટર જી કેસ આ વિડિયોમાં સર્વે મિત્રોનો હાર્દિક સ્વાગત છે તો મિત્રો આમાં પહેલેથી લઈને અંત સુધી આગ્રહ રાખશો જેથી કરીને ફીચરમાં આવનારી તમામ એક્ઝામમાં તમને ઉપયોગી સાબિત થઈ શકે અને જો મિત્રો હજી સુધી અમારી આ ચેનલમાં જોડાવવાનું બાકી હોય તો મિત્રો સબસ્ક્રાઈબ કરો અને તમારા ત્રણ મિત્રોને શેર શેર કરો જેથી કરીને વધુ ને વધુ મિત્રો મિત્રો હવે શરૂઆત કરીએ કરણ અફેર્સ ત્રીસ જાન્યુઆરી બે હજાર એકવીસ મિત્રો કેટલાક ઇમ્પોર્ટન્ટ જે સવાલો છે એના વિશે ચર્ચા કરીશું

તો મિત્રો હવે જોઈએ આગળ ભારતના પચાસતક દિવસ પરેડમાં રાજપથ પર બાંગ્લાદેશના એકસો બાવીસ ત્રીસ એવા સૈનિકોએ ભાગ લીધો હતો એટલે મિત્રો આપણી ત્રણે ત્રણ જે સેના છે તે ત્રણે ત્રણ સેનાઓએ આપણા દેશમાં ભાગ લીધો હતો ભારત અને બાંગ્લાદેશ દ્વારા યુદ્ધ મુક્તિના પચાસ વર્ષ પૂરા થયા એનો એક ભાગ છે એટલે મિત્રો ઓગણીસો એકોતેરમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે જે યુદ્ધ થયું હતું એના પચાસ વર્ષ પૂરા થયા એના ભાગ રૂપે એક આ બાંગ્લાદેશ દેશે બાંગ્લાદેશે આપણા દેશની અંદર છવ્વીસમી જાન્યુઆરીના રોજ પરેડમાં ભાગ લીધો હતો જે તમારે યાદ રાખવાનું બાંગ્લાદેશના બાંગ્લાદેશે પહેલી વાર આ પરેડમાં ભાગ લીધો એટલે મિત્રો પહેલી જ વાર આ પરેડમાં બાંગ્લાદેશે ભાગ લીધો હતો આ પહેલાં ફ્રાન્સ ઓગણીસો સોળમાં યુએસએ બે હજાર સત્તરની સેનાએ પણ એટલે મિત્રો આ એટલે કે ત્રીજા દેડમાં તમારે યાદ રાખવાનું પહેલા ફ્રાન્સે લીધો હતો બે હજાર સોળમાં યુએસએ લીધો બે હજાર સત્તરમાં અને બે હજાર એકવીસમાં બાંગ્લાદેશે આપણા દેશમાં પરેડમાં ભાગ લીધો હતો મિત્રો જોઈએ બાંગ્લાદેશ વિશે તેની સ્થાપના જોઈએ છવ્વીસ માર્ચ ઓગણીસો એકોતેરમાં થઈ હતી તેની કેપિટલ છે ઢાકા છે તેમના વડાપ્રધાન છે શેખ હસીના છે તેમના રાષ્ટ્રપતિ છે અબ્દુલ હમીદ છે અને મુખ્યમંત્રી મુખ્ય ન્યાયાધીશ જોઈએ તો સૈયદ મહમૂદ હસીન છે અને એમનું ચલણ એટલે કરન્સી છે ઢાકા તો મિત્રો તમારે બાંગ્લાદેશ વિશે એટલી બાબતો યાદ રાખવાની મિત્રો તમને આવનારી એક્ઝામમાં બેનિફિટ થઈ શકે

ડીઆર ડીઓ દ્વારા વિકસાવવામાં આવી છે એટલે મિત્રો જે એની રચના એની સ્થાપના એટલે કે વિકસા ડીઆર ડીઓ દ્વારા વિકસાવવામાં આવી છે ભારતને ઓડિશાના કિનારે કિનારા પાસે પરીક્ષણ સ્થળ પર નવી પેઢીની મિસાઇલ આકાશ એન્જિનનું સરફળ પરીક્ષણ કર્યું છે એટલે મિત્રો ભારે તે ઓડિશાના ઓડિશાના કિનારા પાસે પરીક્ષણ પરીક્ષણ સ્થળ પર નવી પેઢીના મિસાઇલ આકાશ એન્જિનનું સફળ પરીક્ષણ કર્યું છે એટલે કે દરિયા કિનારા પર એનું સફળ પરીક્ષણ કર્યું છે પીટીઆઈના ખબર મુજબ સપાટીથી હવામાં માર કરવાવાળી મિસાઇલ આકાશ એન્જિનનું ચાંદીપુરમાં આવેલા સ્થળ પરથી બે વાગ્યે પરીક્ષણ કર્યું હતું મિત્રો અહીંયા સપા સપાટીથી હવા આવશે મિત્રો ખાવા નહીં આવે તો હવા હવા આવશે તો મિત્રો પીટીઆઈના મત મુજબ સપાટી થી હવામાં માર કરવા વાળી મિસાઇલ આકાશ એન્જિન ચાંદીપુર માં આવેલા સ્થળ પરથી બે વાગે પરીક્ષણ કર્યું હતું એટલે મિત્રો તમારે યાદ રાખવાનું ચાંદીપુર માં આવેલી સ્થળ પરથી બે વાગે એનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું તમે અહીંયા જોઈ શકો છો આકાશ એન્જિન આ મિસાઇલ નું મિત્રો વજન જોઈએ તો સાતસો વીસ કેજી છે તેની લંબાઈ છે ઓગણીસ ફૂટ છે આ મિસાઇલ સાઈડ કેજીના ભારવાળા હથિયારને લઈ જવામાં સક્ષમ છે મિત્રો એની સાથે સાઈડ કિલોનું જે બારવાળું હથિયાર હોય એને લઈ જવામાં સક્ષમ છે આ મિસાઈલ ચાલીસ થી સાઈઠ કિલોમીટર સુધી માર કરવામાં સક્ષમ છે મિત્રો જે સાઈઠથી ચાલીસ થી સાઈઠ કિલોમીટર દૂર હોય તો પણ એને નિશાન રાખવામાં સક્ષમ છે આ મિસાઇલનો ઉપયોગ ભારતીય વાયુસેના દ્વારા હવાઈ હમલાઓનો સામનો કરવા માટે કરવામાં આવશે રાજનાથસિંહે સફળતાપૂર્વક કરવામાં આવેલ પરીક્ષણ માટે અભિનંદન પાઠવા હતા મિત્રો આપણા સંરક્ષણ મંત્રી જે રાજનાથસિંહે જે સફળ પરીક્ષણ કર્યું એના માટે મિત્રો અભિનંદન પણ પાઠવામાં આવ્યા હતા આ મિસાઇલની જબરજસ્ત છે મિત્રો આ મિસાઇલની જે સ્પીડ છે જે જબરજસ્ત છે ચાર હજાર ત્રણસો એકવીસ કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડમાં ઉડાન ભરી શકે છે મિત્રો અને જે સ્પીડ છે જબરજસ્ત છે જે ચાર હજાર ત્રણસો કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડમાં ઉડાન ભરી શકે છે મિત્રો તમારે ખાસ યાદ રાખવાનું તો મિત્રો ડીઆરડીનું મુખ્ય મિત્રો અહીંયા તમે ડીઆરડીઓનો લોગો જોઈ શકો છો એના મુખ્ય મથક જે મિત્રો ડીઆરડીઓ ભવન નવી દિલ્હી આવેલું છે તેની સ્થાપના ઓગણીસો અઠ્ઠાવનમાં કરવામાં આવી હતી ચેરમેન છે ડૉક્ટર જી સતીશ રેડ્ડી તો મિત્રો તમારે ડીઆરડી વિશે એટલું યાદ રાખવાનું આવનારી એક્ઝામમાં

ભારતનું સ્થાન સ્થાને છે તો જોઈએ ગ્લોબલ ક્લાઇમેટ ઇન્ડેક્સ જે જર્મનીના બાનમાં સ્થિત એક ગેર સરકારી સંગઠન દ્વારા રજૂ કરવામાં આવે છે એટલે મિત્રો જે ઇન્ડેક્સ રજૂ કરવામાં આવે છે જર્મનીના બાનમાં સ્થિત એક ગેર સરકારી સંગઠન દ્વારા રજૂ કરવામાં આવે છે ગ્લોબલ ક્લાઇમેટ રિસ્ક ઇન્ડેક્સ બે હજાર એકવીસમાં રજૂ કરવામાં આવેલ મિત્રો સાતમું છે મિત્રો તમે અહીં જોઈ શકો છો જે ક્લાઇમેટ ચેન્જ એટલે જે ક્લાઇમેટની અંદર જે સતત પરિવર્તન આવી રહ્યું છે તેની અંદર મિત્રો વાયુ પરિવર્તન એટલે વાયુ અહીંયા મિત્રો ગ્લોબલ ક્લાઇમેટ ચેન્જ રિસ્ક ઇન્ડેક્સ એટલે બે હજાર એકવીસમાં જે સતત થયેલા પ્રદૂષણને કારણે મિત્રો જળવાયુમાં સરતત પરિવર્તન આવે છે એની અંદર મિત્રો જે નુકસાન કરતા છે તેની અંદર મિત્રો આપણો સ્થાન આવે છે આગળ જોઈએ ભારત ગ્લોબલ ક્લાઇમેટ રિસ્ક ઇન્ડેક્સ જળવાયુ જોખમમાં સાતમા સ્થાને છે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આપણું સ્થાન સાતમા સ્થાને છે આ ઇન્ડેક્સમાં મોજાંબિક પહેલા સ્થાન પર બીજા સ્થાન પર છે ઝિમ્બાબ્વે ને ત્રીજા સ્થાન પર છે બહામાસ છે અને ચોથા સ્થાન પર છે જાપાન અને મલાવી પાંચમા સ્થાન પર છે તો મિત્રો અહીં પણ તમે જોઈ શકો છો પહેલાં જામ્બાબી છે બીજા ઝિમ્બાબ્વે છે ત્રીજો બહામાસ છે ત્રીજો સ્થાન પર જાપાન છે પાંચમા મલાવી છે સાતમા સ્થાને અફઘાનિસ્તાન છઠ્ઠા સ્થાને સબ અફઘાનિસ્તાન છે અને આઠમા સ્થાને ભારત અને આઠમા સ્થાને દક્ષિણ સુદાન છે અને નવમા સ્થાને નાઇજરિયા અને દસમા સ્થાને

ભારત દેશ પણ સામેલ છે જે મિત્રો ક્લાઇમેટ ચેન્જ જે પ્રભાવિત દેશો છે તેની અંદર મિત્રો આપણો ભારતનો પણ સમાવેશ થાય છે જે મિત્રો સાતમું સ્થાન ધરાવે છે મિત્રો તમારે આટલી બધા યાદ રાખવાની મિત્રો અધિક પ્રમાણમાં ભારતીય આબાદી કૃષિ પર નિર્ભર છે એટલે મિત્રો આપણો ભારત દેશ કૃષિપ્રધાન દેશ છે એટલે મિત્રો મોટા પ્રમાણ મોટા ભાગના લોકો કૃષિ પર નિર્ભર છે જે જળવાયુ પરિવર્તનના પ્રભાવથી પૂરી રીતે પ્રભાવિત થઈ રહ્યા છે એટલે મિત્રો જળવાયુના પરિવર્તનથી પૂરી રીતે પ્રભાવિત થઈ રહ્યા છે આ વર્ષે ભારતમાં ઘણા શહેરો મોસમની ઋતુમાં થયેલા પરિવર્તનને કારણે ડૂબતા જોવા મળે છે એટલે મિત્રો આ વર્ષે ચોમાસાની ઋતુમાં ઋતુમાં થયેલા પરિવર્તનને કારણે ડૂબતા જોવા જોવા મળ્યા હતા રિપોર્ટના અનુસાર વીસ વર્ષોમાં કુલ બાર હજાર મોસમ સંબંધી ઘટનાઓમાં લગભગ પાંચ લાખ લોકોની મૃત્યુ થઈ છે એટલે મિત્રો વીસ વર્ષની અંદર લગભગ બાર હજાર મોસમ સંબંધિત જે ઘટનાઓ ઘટી હતી તેની અંદર લગભગ પાંચ હજાર લાખ લોકોની મૃત્યુ પણ થઈ હતી અને લગભગ

હવે જોઈશું સવાલ નંબર ચાર રાષ્ટ્રપતિ ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ સુરક્ષા સીમા દળ અને અન્ય લોકોને કેટલા વીરતા પુરસ્કાર મંજૂરી આપી છે એટલે મિત્રો કેટલા વીરતા પુરસ્કારની મંજૂરી આપી છે તો મિત્રો રાષ્ટ્રપતિને બોતેરમાં ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ સુરક્ષીમાં સુરક્ષા સીમા દળ અને અન્ય લોકોને ચારસો પંચાવન ફિરતા પુરસ્કારની મંજૂરી આપી હતી એટલે મિત્રો તમારે યાદ રાખવાનું તો જોઈએ બે હજાર એકવીસ ફિરતા પુરસ્કાર તો મિત્રો જોઈએ હવે ભારત સરકારને છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસથી થી આ પુરસ્કાર આપવાની શરૂઆત કરી હતી મિત્રો મિત્રો જે પુરસ્કાર પુરસ્કાર છે એ જાન્યુઆરી આ આપવાની શરૂઆત કરવામાં આવી હતી તેની અંદર મિત્રો જોઈએ મહાવીર ચક્ર એટલે મિત્રો જે બે હજાર એકવીસની ની અંદર એટલે આ વર્ષે જે છવ્વીસમી જાન્યુઆરી જે પુરસ્કારો આપવામાં આવ્યા હતા તેની અંદર જોઈએ વીરતા પુરસ્કાર મિત્રો કર્નલ સંતોષ બાબુને એનાયત કરવામાં આવ્યો છે જે મરણોત્તર છે અને મિત્રો પાંચ વ્યક્તિઓને એનાયત કરવામાં આવ્યા છે પાંચ વ્યક્તિઓને એનાયત કરવામાં આવ્યા છે અને મિત્રો સાત સૈનિકોને સૂર્ય ચક્ર સમર્પિત કરવામાં આવ્યા છે તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા તો વીર ચક્ર છે આ છે મહાવીર ચક્ર છે અહીંયા કીર્તિ ચક્ર છે અને અહીંયા સૂર્ય

જે મહાવીર ચક્ર કીર્તિ ચક્ર અને વીર ચક્ર અને સૂર્ય ચક્ર એમ ક્રમશઃ એક વ્યક્તિને મહાવીર ચક્ર અને પાંચ સૈનિકોને કીર્તિ ચક્ર અને પાંચ સૈનિકો ફરી અને પાર ચક્ર ફરી વીર ચક્ર સૈનિકોને વીર ચક્ર અને સાત વ્યક્તિઓને ચાર સૈનિકોને સૂર્ય ચક્ર આપવામાં આવ્યા હતા મિત્રો અત્યાર સુધીમાં જોઈએ તો ચાર હજાર બસો છન્નું તમારે આટલી બાબતો યાદ રાખવાની હવે જોઈએ સવાલ નંબર પાંચ ફાઈનાન્સ ગ્લોબલ પાંચસો જીઓને

કવરેજ એવું મોટું જમાવી દીધું છે જે વિશ્વની અંદર પાંચમું સ્થાન ધરાવે છે અને મિત્રો જેમ જીઓ જે અત્યારે હાલનું સિમ કાર્ડ ચાલે છે તેની અંદર મિત્રો ઓછા ઓછા રેટની અંદર હજુ સારી એવી સેવા આપે છે અત્યારે જોઈએ તો મિત્રો અઠ્યાવીસ દિવસનું જે પેકેજ હોય છે તે મિત્રો સો એકસો નવ્વાણું ની અંદર સૌથી ઓછા પૈસા દ્વારા એ આપવામાં આવે છે એટલે બીજી કંપનીઓ દ્વારા મિત્રો એની રેટ વધારે હોય છે એના પહેલા મિત્રો અમુક સેવા જે ઇન્ટરનેટની જે ફ્રીમાં આવતું હતું એના દીધી વિશ્વની અંદર આનો કવરેજ મિત્રો સૌથી મોટો બની ગયે છે જે બ્રાન્ડની અંદર જોઈએ તો પાંચમું સ્થાન ધરાવે છે તો હવે આગળ જોઈએ બ્રાન્ડ ફાઇનાન્સ ને ગ્લોબલ 500 ની લિસ્ટમાં જો પહેલીવાર મિત્રો જો પહેલી વખત ભારે ઉલટ કરીને પાંચમી રેન્ક હાંસલ કરી છે એટલે મિત્રો બ્રાન્ડ ફાઇનાન્સ ગ્લોબલ 500 ની લિસ્ટમાં જીવે પહેલી વખત ભારે ઉલટ કરીને પાંચમોની રેન્ક એટલે પાંચમો ક્રમ હાસિલ કર્યો છે આ રેન્કમાં કોકાકોલા એમેઝોન અને ડિજની જેવી મોટી કંપનીઓને પણ સામેલ છે મિત્રો આ જે રેન્ક છે એની કોકાકોલા એમેઝોન ડિજની જેવી મોટી કંપનીઓ પણ સામેલ છે દેશની સૌથી ટેલિકોન કંપની રિલાયન્સ જો હવે દુનિયામાં પાંચમી સૌથી મજબૂત બ્રાન્ડ બની ગઈ છે તો મિત્રો હવે વિશ્વની અંદર મિત્રો દુનિયાની પાંચમી સૌથી મોટી એટલે મજબૂત બ્રાન્ડ બની ગઈ છે દુનિયાના સૌથી મજબૂત પહેલી દસ બ્રાન્ડમાં રિલાયન્સ જીઓ ભારતની એક માત્ર છે એવી રિલાયન્સ જીઓ સામેલ છે બ્રાન્ડની સમજૂતીની બાબતમાં જોઈએ તો રિલાયન્સ જીઓ દસ માંથી મિત્રો એકાણું પોઈન્ટ સાત બ્રાન્ડ સ્ટ્રેન્થ ઇન્ડેક્સ અંક અને ત્રિપલ એ પ્લસ રેન્ક પ્રાપ્ત કરી છે તો મિત્રો એમને ત્રિપલ એ પ્લસ રેન્ક પ્રાપ્ત કરી છે એ સોમાંથી એમને એકાણું પોઈન્ટ સાત બ્રાન્ડ સ્ટ્રેન ઇન્ડેક્સ એટલે બી એસ આઈ અંક પ્રાપ્ત કર્યા છે અને ત્રિપલ એ પ્લસ રેન્ક પ્રાપ્ત કરી છે અને એપલ એમેઝોન અલબાબા અને પેપ્સી જેવી દિગ્ગજ કંપનીઓને પણ પાછળ છોડી શકી

જે સો માંથી નાઇન્ટી ફાઈવ પોઈન્ટ ચાર બ્રાન્ડ સ્ટ્રેન્થ ઇન્ડેક્સ બી એસઆઈ પ્રાપ્ત કર્યા છે જે મિત્રો વિચેલ છે જે ચીનની કંપની છે મિત્રો એને પાંચમું સ્થાન પ્રાપ્ત કર્યું છે તો હવે જોઈએ ટોપ ફાઈવમાં સામેલ કંપની મિત્રો જે ટોપ ફાઈવ છે એમાં સામેલ કંપની જોઈએ માપદંડોને આધારે નક્કી કરવામાં આવેલ જેની અંદર ચીનની મોબાઈલ એપ વિચેટ ને વિચર્ડને ફેરેરીને ફેરરીને મિત્રો પાસળ છોડીને દુનિયાની સૌથી મજબૂત બ્રાન્ડ પુરસ્કાર જીત્યો છે એટલે મિત્રો એ ચીનની જે મોબાઈલ એપ વિચર્ડ છે એ સૌથી ટોપ પર છે એટલે પાંચ બ્રાન્ડની અંદર ફ્રસ્ટ છે વિશ્વની અંદર તમારે ખાચી એનુ રાખવાનું જે ચીનની છે એટલે ફેરરી છે એને મિત્રો પાસળ છોડીને દુનિયાને સૌથી મજબૂત બ્રાન્ડ પુરસ્કાર જીત્યો છે ત્યારે મિત્રો જોઈએ બીજા

તમે અહીંયા જીઓનું જે હેડક્વાર્ટર આવેલું છે મિત્રો આરસીપી મુંબઈ અને તમે ઇમેજની અંદર મિત્રો જોઈ શકો છો ફાઉન્ડર જોઈએ એમના સ્થાપક જોઈએ જીઓના તો મિત્રો મુકેશ અંબાણી છે એની સ્થાપના મિત્રો જોઈએ જીઓની પંદર ફેબ્રુઆરી બે હજાર સાતમાં થઈ હતી તેમનું હેડક્વાર્ટર આવેલું છે આરસીપી નવી મુંબઈ અહીંયા તમે ઇમેજની અંદર જોઈ શકો છો એના સ્થાપક છે મુકેશ અંબાણી છે એની મિત્રો પ્રોપર્ટી જોઈએ એની આવક જોઈએ તો મિત્રો

યાદ રાખવાની જીઓ વિશે તો મિત્રો હવે જોઈએ કમ્પ્યુટરના અગાઉની પરીક્ષામાં પૂછાયેલ સવાલો તો મિત્રો આજનો પ્રથમ સવાલ છે સીડી ડીવીડી ડેટા ક્યાં સ્વરૂપે સંગ્રહ થાય છે તો મિત્રો સીડી અને ડીવીડીની અંદર મિત્રો ડેટા હોય તે મિત્રો ડિજિટલ સ્વરૂપે સંગ્રહિત થાય છે નેક્સ્ટ જોઈએ કયા પ્રકારની મેમોરીને ફક્ત

આપણે એડ કરી શકાય છે અને પાવર પોઈન્ટ સાત ધ કોમ્પ્યુટરને ધ કોમ્પ્યુટરમાં બદલવા માટે ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે મિત્રો જો આવું કોમ્પ્યુટર હોય તો અહીંયા પ્રથમ અક્ષર નાનો હોય અને બે અક્ષર મિત્રો કેપિટલ માં હોય તો મિત્રો બદલવા માટે મિત્રો ટોગલ કેશ ઉપયોગ થાય છે મિત્રો ટોકલ કેસનો ઉપયોગ કરીએ તો મિત્રો નેટવર્કમાં થ્રી જી ફોરજી અને ફાઈવજી આવે છે જેમાં જેનું શું દર્શાવે છે એટલે મિત્રો જે શું દર્શાવે છે તો મિત્રો આવશે જનરેશન એટલે પેઢી દર્શાવે છે અત્યારે મિત્રો ફોરજી ચાલુ છે તો આપણી ચોથી પેઢી છે અને

તમારા ત્રણ મિત્રો શેર કરો અને મિત્રો લાઈક કરો જેથી કરીને વધુને વધુ મિત્રોને અમારી સેવાનો લાભ મળી શકે તો મિત્રો આવતીકાલે ફરી મળીશું જય હિન્દ જય ભારત